एक एवं धाम જ્યાં એક સાથે ભક્તોને થાય છે ઈશ્વરના ત્રણ સ્વરૂપના દર્શન, જ્યાં દર્શન કરતાની સાથે જ ભક્તોની તમામ મનોકામના થાય છે પૂર્ણ. કચ્છના ભુજમાં સ્થાપિત સત્યનારાયણ ભગવાનનું ધામ ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે. અત્યંત રમણીય વાતાવરણની વચ્ચે અને હમીરસર તળાવના કાંઠે નિર્મિત આ ધામમાં સત્યનારાયણ ભગવાનની ખૂબ જ સુંદર અને અલૌકિક મૂર્તિના દર્શન થઈ રહ્યા છે. તો આવો આજે પ્રભુ દર્શન માટે જઈએ ભુજ અને મેળવીએ સત્યનારાયણ દેવના આશીષ. નારાયણ એટલે ભગવાન વિષ્ણુ, જેને સત્યના અવતાર તરીકે માનવામાં આવે છે. ઈશ્વર સત્ય છે એ તો સૌ કોઈ જાણે છે, પરંતુ જે ઈશ્વરનું સ્વરૂપ મનુષ્યને સાચી રાહ બતાવે છે તે છે ભગવાન સત્યનારાયણ. આમ તો ગુજરાતમાં ભગવાન સત્યનારાયણના ખૂબ જ જૂજ મંદિર આવેલા છે, પરંતુ એમાંનું એક મંદિર છે કચ્છના ભુજ તાલુકામાં હમીરસર તળાવના કાંઠે વિરાજિત ઐતિહાસિક ભગવાન સત્યનારાયણનું ધામ. સત્યનારાયણ કૃપા કિયે હૈ ધન્ય ધાન્ય સે પૂર્ણ કિયે હૈ સત્યનારાયણ કૃપા કિયે હૈ ધન્ય ધાન્ય સે પૂર્ણ કિયે. આ મંદિર એટલું સુંદર છે કે અહીં દર્શન કરવા આવનાર તમામ ભક્તો અભિભૂત થઈ જાય છે અને દર્શન કરતાની સાથે જ શાંતિનો કરે છે અનુભવ. આ મંદિરમાં માત્ર ભગવાન સત્યનારાયણના જ નહીં, પરંતુ ભગવાન સૂર્યનારાયણ અને લાખેશ્વર મહાદેવના પણ થાય છે દર્શન. ત્યારે ભક્તો પણ આ મંદિરમાં ત્રણેય દેવોના એક સાથે દર્શન કરીને જીવનને ધન્ય બનાવે છે. ભક્તો પણ આ મંદિરમાં આવીને પોતાના દરેક મનોરથ પૂર્ણ થતા હોવાનો અનુભવ કરે છે અને મહિલાઓ દ્વારા પણ આરતી અને ભજન કીર્તન કરીને શ્રી સત્યનારાયણની ભક્તિ કરવામાં આવે છે. આ મંદિર રાજવી પરિવાર દ્વારા બંધાવવામાં આવેલ છે. આ સંકુલમાં સત્યનારાયણ ભગવાન મંદિરની સાથે શ્રી લાખેશ્વર મહાદેવનું મંદિર તથા સૂર્યનારાયણ ભગવાનનું મંદિર પણ આવેલ છે. એ ઉપરાંત ભૂકંપ પછી નવું કથા મંડપ બનાવી 20 વર્ષ પહેલાં કથા મંડપ પણ બાંધવામાં આવેલ છે. આ કથા મંડપમાં મહિનાના 4 દિવસે એટલે 2 એકાદશી પૂનમ અમાસના દિવસે સામૂહિક ભગવાન સત્યનારાયણની કથા થાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામ સાથે બહોળી સંખ્યામાં ભક્તો તેનો લાભ લે છે. ભગવાન સત્યનારાયણ પાસે સાથિયા પુરવાનું પણ અનેરું જ મહત્વ છે, જેમાં દર પૂનમે કથા અને અનુષ્ઠાન નિમિત્તે ઘઉં કે ચોખાથી સાથિયા પુરવામાં આવે છે અને પોતાની મનોકામના ભગવાન સમક્ષ વ્યક્ત કરવામાં આવે છે. વર્ષોથી અમે સત્યનારાયણ ભગવાનની પૂજા કરીએ છીએ. આસ્થા પર સત્યનારાયણની કથા વાર્તા તથા પ્રદીપાનંદ સ્વામી પણ ઘણી વખત અહીંયા કને દર મંગળવારે ભાગવતનું રસપાન કરાવે છે, એમાં પણ અમે ભાગ લઈએ છીએ. અને વર્ષો પુરાણું આ મંદિર છે, એમાં શ્રદ્ધાથી માણસો પોતાની માનતા માને છે એની પૂરી થાય છે, સાથિયા પૂરે છે બહેનો, અને ભગવાનની પૂજા અર્ચના બધું ભાવપૂર્વક કરે છે અને ભગવાન એની બધી ભાવનાઓ પૂરી કરે છે. ભગવાન સત્યનારાયણ દેવનો મહિમા જ કંઈક અનેરો છે, ત્યારે આ ધામમાં સત્યનારાયણ દેવની મૂર્તિના દર્શન કરીને એક વિશેષ સુખ શાંતિ અને સંપદાની પ્રાપ્તિ થાય છે. આ મંદિરની સ્થાપના પાછળ એક પૌરાણિક ઇતિહાસ પણ જોડાયેલો છે. કહેવાય છે કે જે તે સમયના કચ્છના એક રાજવી પરિવાર દ્વારા તેમની મનોકામના પૂર્ણ થતા આ ત્રણેય મંદિરની એક સાથે સ્થાપના કરવામાં આવી હતી. સત્ય કી રાહ પે જો નિત ચલતે
सत्य की राह पे जो नित चलते उन्हीं को जग के सब सुख मिलते। आ मंदिर मा वैष्णव परंपरा मुजब दर सोमवारे तथा महाशिवरात्रि श्रावण मास मकर संक्रांतिए तथा दर अग्यारस अने अमास पूर्णिमा ना दिवसे श्री सत्यनारायण भगवान नी कथा अने महापूजा नु आयोजन सामूहिक रीते करवामां आवे छे। तो खास करीने सातम आठम अने दिवाळी ना तहेवारो मा मंगला आरती नो लहावो पण भक्तो अचूक लेता होय छे। तो आम दूर दूर थी भक्तो आ धाम मा दर्शन करवा आवे छे अने पोताना जीवन मा सुख अने समृद्धि आवे तेवी प्रार्थना भगवान समक्ष करे छे। भक्ति संदेश, संदेश न्यूज, भूज कच्छ।